અને મને અંદરથી એમ થયું કે ભાઈ આપણા પૈસા વસૂલ છે, ભાઈ વસૂલ છે આપણા પૈસા. અંબાસણના ઘરની પૂજા કરીને સીધા આપણે અહીંયા આવ્યા છીએ મેવું ગામમાં 20 દિવસની મહેનત બાદ આજે ઘર કમ્પ્લીટ કર્યું છે. ઘર કેવું બન્યું છે અંદરથી અને બહારથી બતાવીશ તમને. પાછળ તમે જો અત્યારે બપોરનો 1 વાગ્યો છે, કાળો તડકો છે, ગરમી છે પુષ્કળ, પણ ટાઈમ એટલો છે નહીં, એટલે જેટલું બને એટલું જલ્દી આપણે કામ લોકોના પૂરા કરીએ. જલ્દી પૂરા કરવાનું, ઘર પૂરા કરવાનું કારણ મોટા મોટું એ છે કે આ જેટલા પણ લોકો છે જેના જેના ઘર બનાવીએ છીએ તડકામાં રહે છે, અને તડકામાં એ લોકો હેરાન ન થાય એટલે અમારી પ્રાયોરિટી એ રહે છે કે આપણે જલ્દી ઘર બનાવીએ જેથી કરીને ઘરની અંદર એ લોકોનો પ્રવેશ થઈ જાય અને રહેવાની શરૂઆત કરી દે. ચાલો માજી પકડો, બોલો અંબે માતે કી જય. આવો માજી જમણો પગ મૂકો, જય ગણપતિ બાપા, જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ઘરની પૂજા પહેલા કરી લઈએ. માજીનું આજે ઘર બની ગયું છે અને ઘર તમે જોયું જ હશે, તમને બતાવું છું ઘર અંદરથી અને બહારથી કેવું છે. ફિલહાલ આપણે પૂજા કરી લઈએ, બપોરનો 1 વાગ્યો છે. પૂજા કરીને પછી તમને આખું ઘર બતાવું. આવો માજી. ડાબો હાથ કરો, ડાબો હાથ, હા નેમ નેમ નહીં, ડાબો હાથ આમ રાખો, ડાબો હાથ રાખો ને આ હાથે આમ કરો, એમ નહીં આમ 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 કરો, આમ કરો, હા અને આમ કરો, 5 વાર આમ કરો, આમ 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 એક. વીસ દિવસની લગાતાર મહેનત અને આજે અમારું મેવુંમાં ઘર બની ગયું છે. ઘર તમને બતાવું. આ ઘરમાં તમે આવશો એટલે તમને આ સરસ મજાના બ્લોક જોવા મળશે. આ બ્લોક છે, સીધા આપણે અહીંયા આવશો એટલે તમને ઓસરી જોવા મળશે. આ વખતની ટાઇલ્સ તમે જોઈ લો, ગ્રીલ અમે નાખી છે, વિન્ડો અમે નાખી છે, અહીંયા રસ્ટી કલર કરાવ્યો છે. ઓસરીની અંદર તમે જેવા આવશો એટલે સીધા અંદર આવી જશે આપણું ઘર. આ છે મેવુંનું ઘર અમારું. જેટલી આપને જગ્યા મળી હતી એ જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરવાની કોશિશ કરી છે. આ વખતની કોઈ વન ઓફ ધ બેસ્ટ વસ્તુ મને લાગી હોય પર્સનલી તો આ પીઓપી છે. બહુ અલગ લેવલનું વિચાર્યું છે અને બહુ અલગ બન્યું છે. આ વખતે જેટલા અત્યાર સુધીમાં પીઓપી કર્યા છે, વન ઓફ ધ બેસ્ટ પીઓપી મને આ લાગ્યું છે. એટલે નેક્સ્ટ ઘરમાં પણ આપણે આને રિપીટ કરવાની કોશિશ કરશું. લાઇટિંગની વ્યવસ્થા છે, કન્સીલ વાયરિંગ કરીએ છીએ, રસ્ટી કલર છે, વિન્ડો છે, કિચન આવી ગયું છે. આ કિચન છે અમારું, ઊભું કિચન રાખ્યું છે. માજીની હાઈટ થોડી નીચી છે પણ એ છતાં માજી એવું કીધું, ભાઈ ઊભું કિચન બનાવવું છે મારે, એટલે ઊભું કિચન રાખ્યું છે. આપણે અહીંયા તમામ કરિયાણાનો સામાન છે, સિલિન્ડરની વ્યવસ્થા કરી નાખી છે. આ છે કિચન, ગેસની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. આ છે કબાટ, અને એમ કહી શકાય કે આજના દોરમાં જમવા પછી, ખાવા પીવા પછી કોઈ મુખ્ય જરૂરિયાત હોય તો એ છે ટોયલેટ અને બાથરૂમ. લોકો જ્યારે ખેતરમાં છે કે બહાર જઈને શૌચાલય કરે છે ત્યારે વાતાવરણ પ્રદૂષિત થાય છે, જેના લીધે ઘણી ખરી બીમારીઓ થાય છે. એટલે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા અમે કરી છે. ઘરની અંદર ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા આપણે રાખી છે. તો આ છે ટોયલેટ અને બાથરૂમ, ટાઇલ્સો છે, ટોયલેટ અને બાથરૂમ છે, અને ઘરની અંદર રાખ્યું કેમ કે માજીની ઉંમર છે એટલે ટોયલેટ અને બાથરૂમ છે આપણે ઘરની અંદર રાખ્યું છે. માજીને આપણે પૂછીએ કે ભાઈ માજી ઘર તમારું બની ગયું છે, માજી ઘર કેવું લાગ્યું? અસર લાગ્યું, ભગવાન તમે સુખી રાખન, તમારા ઘેર દીકરાના દીકરા ભગવાન આલા માતાજી. બસ બસ પ્રેમ રાખો અને ભાઈ આ તો તમે બધું હતું. તમારો દીકરો આવી ગયો છે ને, હું કામ ટેન્શન લો છું. દીકરો આવી ગયો છે તમારે, હવે રોવાનું નથી, હવે તમારે રાજી રહેવાનું છે. હું કીધું માજી,
આજે મેવું ગામમાં કેસરબેન ઠાકોરનું, ઠાકોર પરિવારનું આજે ઘર બની ગયું છે. માજી બહુ રાજી છે અને ઘરે ઘરે જઈને હેરાન થતા, બાર વગડામાં પડી રહેતા, ખાટલામાં સૂઈ રહેતા અને કોઈ સાર સંભાળ લેવાવાળું નહોતું. આજે માજીનું ઘર બની ગયું છે, બધા જ લોકો બહુ રાજી છે. તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ આપો, ખૂબ આગળ વધારો એને, કેમ કે આપણે જેટલા એમને પ્રેમ આપશું, જેટલા આપણે એને સપોર્ટ કરશું એટલા મહાદેવ રાજી થશે. માજીનું ઘર બની ગયું છે અને એક સરસ મજાનું દ્રશ્ય મારે તમને બધાને બતાવવું છે. આ માજીની દીકરીની દીકરી છે, જે ક્યારેય માજીના ઘરે નથી આવી, કેમ કે માજીનું ઘર હતું જ નહીં. માજી પોતે વગડામાં રહેતા હતા એટલે આ જે નાની બેબી છે એમ કહેતી કે ભાઈ દાદી મારે તમારી ઘરે તો આવું છે પણ તમારી પાસે ઘર નથી, હું કેવી રીતના આવું. પણ આજે આ દીકરીને બેડ પર સૂતા જોઈ મેં મારી આખી ટીમને કીધું કે ભાઈ આજે આપણા પૈસા વસૂલ છે. આ જેટલા લોકો છે બધાને મેં આજે કહી દીધું કે ભાઈ આજે માજીની દીકરીને આવી રીતના સૂતા જોઈ અને મને અંદરથી એમ થયું કે ભાઈ આપણા પૈસા વસૂલ છે. ભાઈ વસૂલ છે આપણા પૈસા, પણ આજ માટે આટલું છે. બહુ જ મજા આવી કામ કરવાની અને બસ આવી જ રીતના લોકોના કામ કરતા રહીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.